Hello friends, welcome to Purvanil Education. Welcome to the 12th chapter of Black Bug Supplementary Reader. ધોરણ 10 નો આ જે સપ્લિમેન્ટરી રીડર છે એનો 12મો પાઠ છે. ખૂબ સરસ મજાનો પાઠ છે. પાઠનું નામ છે ગેસ્ટ વિથ ગન્સ, બંદૂકધારી મહેમાનો. જી હા દોસ્તો, કાઠિયાવાડમાં જે બારવટિયા થઈ ગયા એવા તો ના કહી શકાય, પણ લૂંટારૂઓ ચોક્કસ કહી શકાય એવા લૂંટારોનો આ પાઠ છે. મહેમાનો છે પણ કેવા, બંદૂકધારી, કે જે બંદૂકની અણીએ આવીને લૂંટી જાય એવા બંદૂકધારી મહેમાનો છે. પરંતુ આ પાઠનું નામ બંદૂકધારી મહેમાનો શા માટે છે? મહેમાનો તો ખરા, પણ એવા કેવા કે જે બંદૂકધારી છે? ખૂબ સરસ ઇન્ટરેસ્ટિંગ પાઠ છે. અને એક સ્ત્રીની જે કુનેહ શક્તિ છે, જે સ્કિલ છે, જે બુદ્ધિ છે, એના સરસ મજાના અહીંયા તમને દર્શન થશે. યસ, શાબ્દિક રૂપે સરસ મજાની એક ટ્રીક એક સ્ત્રી દ્વારા અપનાવવામાં આવી છે. જ્યારે ડાકુઓ એના ઘરને લૂંટવામાં આવે છે અથવા તો લૂંટવા માટે આવી રહ્યા હોય ત્યારે જોઈએ આપણે આ પાઠમાં શું કહેવા માંગે છે. અને આ પાઠ જે છે એનું નામ બંદૂકધારી મહેમાનો શા માટે છે જોઈએ. ફર્સ્ટ સ્લાઇડ, હિયર ઇટ ઇઝ. In the middle of the last century, areas on the boundaries or boundary of Maharashtra were full of thieves and dacoits, that is, robbers. They used to raid, that means attack the villagers, terrify people and take away their valuables. The people or the police could not protect, that means guard the people. The villagers had to do something to save themselves. શું કહે છે મિત્રો? કે છેલ્લી સદીના મધ્યકાળમાં મહારાષ્ટ્રના સરહદી વિસ્તારો ચોર અને ડાકુઓથી ભરપૂર હતા. તેઓ ગામડાઓ પર હુમલો કરીને લોકોને ડરાવી તેમની કિંમતી ચીજો પડાવી જતા. પોલીસ પ્રજાનું રક્ષણ કરી શકતી ન હતી. આત્મરક્ષણ માટે ગ્રામજનોએ જ કંઈક કરવું પડતું. વન સચ ડકેટ વોઝ મક્ખનસિંહ. હી વોઝ ડેન્જરિયસ એન્ડ હેડ અ સ્ટ્રોંગ ગેંગ. He had now become very bold. He sent advance warning to people about his raid. If anyone tried to play any trick, he gave them severe punishment. The villagers tried to resist, that means stop the dacoits, but they failed. Makhan Singh avo j ek daku hato. E khatarnak hato ane teni paase khadtal toli hati. Have te ખૂબ જ બહાદુર બની ગયો હતો. પોતાની ધાડ પાડવાની ચેતવણી તે લોકોને અગાઉથી મોકલી આપતો. કોઈ પણ ચાલાકી કરવાનો પ્રયાસ કરે તો તે તેમને સખત સજા કરતો. ગ્રામજનોએ ડાકુઓની પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો પણ તેમાં તે નિષ્ફળ ગયા. વોટ વુડ યુ હેવ ડન ઇફ યુ વર લિવિંગ ઇન ધીસ વિલેજ? તમે આ ગામમાં રહેતા હોત તો તમે શું કર્યું હોત? થિંક ઓન દેટ. તમારી યુક્તિઓ લડાવો, ત્યાં સુધી આપણે પાઠને આગળ વધારીએ. વન ડે અ રીચ મેન નેમ્ડ બાપુરાવ રિસીવડ અ વોર્નિંગ. યોર હાઉસ વુડ બી અટેક્ડ ટુ નાઇટ. હી ઓલ્સો રિસીવડ અ યુઝ્યુઅલ વોર્નિંગ નોટ ટુ હાઇડ ધ વેલ્યુબલ્સ એન્ડ નોટ ટુ ઇન્ફોર્મ ધ પોલીસ. શું કહે છે કે એક દિવસ બાપુરાવ નામના એક પૈસાદાર માણસને જાસો મળ્યો. શું જાસો શું મળ્યો છે જોઈએ આપણે. કે છે, આજે રાતે તમારા ઘર પર ધાડ પાડીશું. તમે સામાન્ય ચેતવણી પણ આપવામાં આવી કે કિંમતી ચીજો છુપાવવાની નહીં અને પોલીસને ખબર કરવી નહીં, એવી એને વોર્નિંગ મળી છે. બાપુરાવ બીકેમ પેલ વેન હી હર્ડ ઇટ. હી હેડ અ બિગ હવેલી એન્ડ મેની servants. His cupboards were full of precious things. He was worried, but his wife Parvati Ben or Parvati Bai was a brave and clever woman. When he told all this to her, she asked him, what do you plan to do? Aavu jare ene dhamki mali tyare. Have je Bapu Rao che, Bapu Rao to aa sambhine fikka padi gaya. તેને મોટી હવેલી અને ઘણા નોકરો હતા.
તેના કવાટો કિંમતી ચીજોથી છલકતા હતા. તેને ચિંતા થવા લાગી, પણ તેની પત્ની પાર્વતીબાઈ બહાદુર અને હોશિયાર સ્ત્રી હતી. જ્યારે તેણે એટલે કે બાપુરાવે તેને એટલે કે તેની પત્ની પાર્વતીબાઈને આ વાત કરી ત્યારે તેણે એટલે કે પાર્વતીબાઈએ તેને પૂછ્યું, તમે શું કરવા ધારો છો? તો શું કહે છે? શ્યોરલી આઈ વિલ નોટ સરેન્ડર, દેટ ઇઝ ગીવ અપ ટુ મખનસિંહ. આઈ વિલ ફાઇટ વિથ ધેમ વિથ માય મેન એન્ડ સર્વન્ટ્સ. વોટ ડુ યુ થિંક? શું કહે છે કે હું ડાકુઓને તાબે નહીં થાઉં, એ નક્કી. હું મારા માણસો અને નોકરો સાથે તેમનો સામનો કરીશ. તને શું લાગે છે? એની વાઇફને પૂછે છે. આઈ થિંક ઇટ ઇઝ યુઝલેસ ટુ ગીવ ફાઇટ ટુ ધ ડકેટ્સ બીકોઝ દે આર મોર પાવરફુલ. મને લાગે છે કે ડાકુઓ સામે લડવામાં માલ નથી, કારણ કે તેઓ વધારે શક્તિશાળી છે. બટ વોટ એલ્સ કેન વી ડુ? આસ્ક્ડ બાપુરાવ. તો આપણે બીજું શું કરી શકીએ? બાપુરાવે પૂછ્યું. આઈ થિંક વી શુડ આઉટવિટ ધ ડકેટ્સ બાય સમ પ્લાન, સેડ પાર્વતી થોટફુલી. મને લાગે છે કે આપણે કંઈક ચાલાકી કરીને ડાકુઓને પરાસ્ત કરવા જોઈએ, પાર્વતીએ વિચાર કરતા કહ્યું. અને જ્યારે એ એવું બોલે છે તો બાપુ કહે છે કે બટ હાઉ, હાઉ શુડ વી હાઈડ યોર જ્વેલ બોક્સ સમવેર, સે ઇન ધ ડંગ હિપ ઇન ધ કેટલ શેડ? શું કહે છે કે પણ કેવી રીતે તારી ઘરેણાની પેટી આપણે ક્યાં છુપાવી દઈશું? જેમ કે ગમાણમાં, છાણના ઢગલામાં? એવું બાપુ એને પૂછે છે. તો એની વાઇફ જે છે કહે છે કે લેટ મી થિંક, શી સેડ, ટિલ ધેન યુ ડૂ વોટ એવર યુ થિંક પ્રોપર, આઈ વિલ ફાઇટ ધેમ ઇન માય ઓન વે, ડોન્ટ વરી. મને વિચારવા દો, તેણે કહ્યું, ત્યાં સુધીમાં તમને જે યોગ્ય લાગે તે તમે કરો, હું મારી રીતે તેમની સામે લડીશ, ચિંતા કરશો નહીં. ખૂબ જ બહાદુર સ્ત્રી છે. બાપુરાવને કીધું છે કે ડોન્ટ વરી, આઈ વિલ હેન્ડલ ઇટ. હવે જોઈએ બાપુરાવ શું કરે છે અને એની પત્ની શું પ્લાન કરે છે. ધીસ પેરેગ્રાફ. બાપુરાવ ફેલ્ટ અ લિટલ રિલેક્સ્ડ. હી વેન્ટ ટુ ધ ટાઉન ટુ સર્ચ ધ મેન ટુ હેલ્પ હિમ એન્ડ પાર્વતીબાઈ સેટ ફોર અ લોંગ ટાઈમ થિંકિંગ. સૂન ઇટ વોઝ ઇવનિંગ. બાપુરાવ કેમ બેક એન્ડ ટોલ્ડ હિઝ વાઇફ, આઈ હેવ કલેક્ટેડ અબાઉટ 20 મેન, વી વિલ હાઈડ ઇન ધ વુડ્સ નિયર ધી વિલેજ બોર્ડર, વી વિલ અટેક ધ ડકેટ્સ બિફોર દે કેન એન્ટર ધ વિલેજ. શું કહે છે? બાપુરાવે થોડી રાહત થઈ. તેને મદદ કરે તેવા માણસોની શોધમાં તે શહેરમાં ગયા અને પાર્વતીબાઈ ક્યાંય સુધી વિચારતા બેસી રહ્યા. સાંજ પડી ગઈ. બાપુરાવે આવીને તેની પત્નીને કહ્યું, મેં 20 માણસો એકઠા કર્યા છે, ગામની સીમ પાસેના જંગલમાં અમે સંતાઈ જઈશું. ડાકુઓ ગામમાં પેસે તે પહેલાં જ અમે તેમના પર હુમલો કરી દઈશું. આ જે પ્લાન છે એ બાપુરાવનો છે. હવે બાપુરાવ જે છે એ પોતાનો પ્લાન ઘડીને આવી ગયા છે અને એ પ્લાન જે આપણે હમણાં વાત કરી એ છે. પરંતુ એમની વાઇફનો શું પ્લાન છે જોઈએ આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં. ઇટ વોઝ નાઉ ડાર્ક એન્ડ ધ હોલ વિલેજ વોઝ સાયલન્ટ. હવે અંધારું થઈ ગયું હતું ને આખું ગામ શાંત હતું. પાર્વતીબાઈ દેન કોલ્ડ હર સર્વન્ટ્સ એન્ડ ટુ કુક્સ. શી ઓર્ડર ધેમ ટુ કુક અ રોયલ મીલ ફોર 50 પીપલ. ધ મીલ શુડ બી રેડી બાય નાઇટ ઓર મિડ નાઇટ, શી સેડ ટુ ધ ચીફ કુક. પાર્વતીબાઈ જે છે તેણે નોકરોને અને બે રસોઈયાને બોલાવ્યા. તેણે તેમને 50 માણસો માટે શાહી જમણવાર અથવા તો જમણ તૈયાર કરવાનું કહ્યું. મધરાત સુધીમાં જમણ તૈયાર થઈ ગયું અથવા તો થઈ જવું જોઈએ, તેણે મુખ્ય રસોઈયાને કહ્યું. આ ચર્ચા કર્યા પછી ધ સર્વન્ટ્સ વર સરપ્રાઇઝ્ડ બાય દે સ્ટાર્ટેડ ધેર વર્ક. શી સુપરવાઇઝ ધ વર્ક એન્ડ અરેન્જમેન્ટ વોઝ મેડ ફોર ધ મીલ. શી પુટ ઓન અ ન્યૂ સારી. શી અરેન્જ્ડ ઓલ ધી ઓર્નામેન્ટ્સ એક્સેપ્ટ ધી મંગલસૂત્ર ઇન અ થાલી એન્ડ સ્ટુડ વેઇટિંગ. શું કહે છે કે નોકરોને આશ્ચર્ય થયું પણ તેમણે કામ શરૂ કરી દીધું. તે કામ પર ધ્યાન આપી રહી હતી. જમણની તૈયારી થઈ ગઈ હતી. હવે તેણે નવી સાડી પહેરી. તેણે મંગળસૂત્ર સિવાય
બધા જ ઘરેણા થાળીમાં ગોઠવ્યા અને રાહ જોતી ઊભી રહી. ગેસ વોટ કેન બી હર ટ્રીક, કલ્પના કરો તેની યુક્તિ શી હોઈ શકે. જોઈએ આપણે, સરપ્રાઈઝ છે. વેન ઇટ વોઝ મિડ નાઇટ શી હર્ડ સમ નોઇસ, હોર્સિસ વ કમિંગ, સૂન ધ નોઇસ કેમ ક્લોઝર, સડનલી દેર વોઝ અ લાઉડ નોક ઓન ધ ડોર. શી વોઝ સ્કેર્ડ બટ ધ નેક્સ્ટ મુમેન્ટ શી બીકેમ કામ. શી ક્વિકલી વેન્ટ ટુ ધ ડોર એન્ડ ઓપન ઇટ. અ બિગ મેન વિથ અ વાયલન્ટ લુક એન્ડ વિથ અ ગન ઇન હિઝ હેન્ડ સ્ટૂડ બિફોર હર. પાર્વતીબાઈ વોઝ સ્કેર્ડ બટ વિથ કરેજ શી સેઇડ સ્વીટલી. મધરાત થતાં જ તેણે કંઈક અવાજ સાંભળ્યો. ઘોડાઓ આવી રહ્યા હતા. અવાજ વધારે નજીક આવ્યો. એકાએક બારણે જોરથી ટકોરા પડ્યા. તે ડરી ગઈ, પણ બીજી જ ક્ષણે તે સ્વસ્થ થઈ ગઈ. તેણે ઝડપથી દરવાજે જઈને દરવાજો ખોલ્યો. ક્રૂર દેખાતો એક કદાવર માણસ હાથમાં બંદૂક લઈને તેની સામે ઊભો હતો. પાર્વતી ડરી ગઈ હતી, પણ હિંમતપૂર્વક ખૂબ મીઠાશથી બોલી અને કહ્યું. શું કહ્યું? હિયર ઇટ ઇઝ. વેલકમ બ્રધર, પ્લીઝ ડુ કમ ઇન. આવો ભાઈ, અંદર આવો. મક્ખનસિંહ વોઝ સરપ્રાઈઝ ટુ હિયર ધીસ. શી ફર્ધર સેઇડ. મક્ખનસિંહને આ સાંભળીને આશ્ચર્ય થયું. તેણે, એટલે કે પાર્વતીબાઈએ, આગળ કહ્યું. શું કહ્યું? આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ ઓલ, ફોર યુ એન્ડ ઓલ ધીઝ બ્રધર્સ સિન્સ ધીસ ઇવનિંગ. ધ ડકેટ્સ વર સરપ્રાઈઝડ એટ ધીસ અનયુઝ્યુઅલ વેલકમ. શું કહે છે પાર્વતી? કે તમારા માટે અને આ ભાઈઓ માટે હું સાંજથી રાહ જોઈ રહી છું. ડાકુઓને આવા અણધાર્યા આવકારથી આશ્ચર્ય થયું. કહે છે, પ્લીઝ કમ ઇન, ડોન્ટ વેસ્ટ ટાઈમ, યુ મસ્ટ બી ટાયર્ડ, વોશ યોર હેન્ડ્સ એન્ડ ફિટ, ધ સપર ઇઝ રેડી, હેવ અ ટેસ્ટી મીલ એન્ડ ધેન ડુ યોર વર્ક. શું કહે છે? કે કૃપા કરી અંદર આવો, સમય વેડફો નહીં, તમે થાકી ગયા હશો. હાથ પગ ધુઓ, વાળું તૈયાર છે. સ્વાદિષ્ટ ભોજન કરી લો અને પછી તમારું કામ શરૂ કરો, અથવા તો કામ કરો. એકદમ સરપ્રાઈઝ છે બધી મક્ખનસિંહ માટે. મક્ખનસિંહ વોઝ સ્ટીલ હેઝિટેટિંગ, દેટ ઇઝ નોટ સર્ટિન, બટ શી આસ્ક ધેમ ટુ સિટ. શી ઓર્ડર ધી સર્વન્ટ્સ ટુ સર્વ હોટ ફૂડ. વાઇલ દે વર ઇટિંગ શી પર્સનલી ટુક કેર ઓફ ઈચ વન. વેન દે ફિનિશ ધેર સપર શી બ્રોટ ધ થાલી ફૂલ ઓફ વેલ્યુબલ્સ. શી પ્લેસ્ડ ઇટ ઇન ફ્રન્ટ ઓફ ધ ડકેટ ચીફ. દેન શી ટોલ્ડ હિમ, બ્રધર, ધીસ ઇઝ ઓલ દેટ આઈ હેવ, બટ આઈ હેવ કેપ્ટ બેક ઓનલી વન પીસ ઓફ માય ફોર માય સેલ્ફ. શી શોડ હર મંગલસૂત્ર ઓન હર નેક એન્ડ સેઇડ, ઇટ ઇઝ અ સેક્રેટ, દેટ ઇઝ હોલી સિમ્બોલ દેટ આઈ વિયર ફોર ધ લોંગ લાઈફ ઓફ માય હસબન્ડ. આઈ રિક્વેસ્ટ યુ નોટ ટુ ટેક ધીસ ઓર ટેક ઇટ. વોટ વિલ ધ ડકેટ્સ ચીફ ડૂ નાવ. મક્ખનસિંહ હજુ ડચુભચુ હતો, પણ તેણે તેમને બેસવા કહ્યું. હવે એ જે ડાકેત જે છે એ બેસી ગયા પછી તેણીએ નોકરોને ગરમાગરમ ભોજન પીરસવાનું કહ્યું. તેઓ જ્યારે જમતા હતા ત્યારે તે દરેક પર વ્યક્તિગત ધ્યાન આપતી હતી. જમી લીધા પછી તે ઘરેણાથી ભરેલી થાળી લઈ આવી. તેણે તે મુખ્ય ડકેત ડાકુ જે છે તેની સામે મૂકી. પછી તેણે કહ્યું કે મારી પાસે જે છે તે આ છે, પણ મેં એક નંગ મારી પાસે અથવા મારી માટે રાખ્યું છે. તેણે ગળામાંનું મંગળસૂત્ર દેખાડીને કહ્યું, મારા પતિના દીર્ઘાયુ માટે આ પવિત્ર પ્રતીક હું પહેરું છું, એ ન લેવા હું તમને વિનવું છું. ડાકુનો સરદાર હવે શું કરશે? વોટ ડુ યુ થિંક? લેટ સી ધ લાસ્ટ સ્લાઇડ. હિયર ઇટ ઇઝ. ધ ડકેટ ચીફ કુડ નોટ કંટ્રોલ હિમસેલ્ફ વિથ ધ ઇમોશન્સ ઇન હિઝ વોઇસ. હી સેઇડ, ઓફ કોર્સ આઈ વિલ નોટ ટેક ઇટ. વી હેવ ઇટન યોર સોલ્ટ એન્ડ યુ હેવ કોલ્ડ મી બ્રધર એન્ડ ગીવન મી અ બ્રધર્સ વેલકમ. ફ્રોમ ટુડે યુ આર માય સિસ્ટર.
and I will take care of you. Saying this, he returned the thali of valuables to her. He also ordered his man to free her husband, who they had caught outside the village. The villagers were surprised to hear this story next morning. Since then, no dacoit attack Parvati's house or Parvati Bai's house. Even today, they narrate this story to the village children. શું કહે છે કે ડાકુનો સરદાર જાત પર કાબૂ રાખી શક્યો નહીં. અવાજમાં ક્ષોભ સાથે તેણે કહ્યું, અલબત્ત હું એ નહીં લઉં. અમે તારું લૂણ ખાધું છે અને તમે મને ભાઈ કહીને ભાઈ જેવો આવકાર આપ્યો છે. આજથી તું મારી બહેન છે અને હું તારી સંભાળ લઈશ. આમ કહીને તેણે ઘરેણા ભરેલી થાળી પાછી આપી. તેણે તેના માણસોને ગામ બહાર પકડી રાખેલા તેના પતિને છોડી મૂકવાનો હુકમ કર્યો. બીજા દિવસે સવારે આ વાત સાંભળી ગ્રામજનોને આશ્ચર્ય થયું. ત્યારથી પાર્વતીબાઈના ઘેર કોઈ ડાકુઓ હુમલો કર્યો નથી. આજે પણ તેઓ ગામના બાળકોને આ વાત કહે છે કે કેવી પાર્વતીબાઈની કુનેહ છે કે બહુબળ કરતાં બુદ્ધિબળ બહાદુર છે. યસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. ધીસ વોઝ ધ લવલી ચેપ્ટર. આઈ હોપ કે તમને બધાને વાર્તા સાંભળવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પૂર્વાનિલ એજ્યુકેશન. મેક્સિમમ લોકોને શેર કરો અને કમેન્ટ્સ કરો. સ્ટે ટ્યુન વિથ પૂર્વાનિલ એજ્યુકેશન. ગોડ બ્લેસ યુ ઓલ.